नमस्कार मित्रों, मायसेल्फ गर्चर विभा श्रीरामबा डायट पोरबंदर एमएट सेम 3। આજે આપણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન વિશે અભ્યાસ કરીશું, તો એમાં મારો ટોપિક છે 1.2, જેમાં આવશે મીનિંગ, કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન। તો સૌ પ્રથમ આપણે સમાવેશી શાળાના અર્થ વિશે જોઈએ। તો સમાવેશનની ઐતિહાસિક ભૂમિકા તપાસીએ તો તેના મૂળ ક્યાંક અમેરિકામાં જોવા મળે છે। તેના માટે આપણે આકૃતિ દ્વારા તેનો સમજવાનો પ્રયત્ન કરીએ। તો આકૃતિમાં જે આ 3 શબ્દ છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે। એમાં ફર્સ્ટ છે સેગ્રીગેશન, સેકન્ડ છે ઇન્ટિગ્રેશન અને થર્ડ છે ઇન્ક્લુઝન, જેમાં બ્લુ કલરના ડોટ છે તે વિકલાંગ બાળકોને ઇન્ડિકેટ કરે છે અને રેડ કલરના જે ડોટ છે તે સામાન્ય બાળકોને ઇન્ડિકેટ કરે છે। મિત્રો, આકૃતિ ઉપરથી સમજાય કે સમાજમાં સૌ પ્રથમ અલગપણાની વિચારધારા વિદ્યમાન હતી, એટલે કે સમાજમાં વિકલાંગો કે વંચિત જૂથની વ્યક્તિઓને સમાજના સામાન્ય શિક્ષણથી અલગ કરીને વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીથી શિક્ષણ આપવામાં આવતું। ત્યાર પછીનો કોન્સેપ્ટ આવ્યો સંકલન અર્થાત ઇન્ટિગ્રેશન। આ વિચારધારા અમલમાં આવી, જેમાં શું હતું તો કે અલગ કરેલા વિકલાંગ બાળકોને જૂથને તેમના જ જૂથમાં સાથે રાખીને મુખ્ય સમાજના પ્રવાહમાં લઈ લેવામાં આવ્યા। અને ત્રીજી વિચારધારા જે આપણે શીખવાની છે તે સમાવેશી શિક્ષણ। એમાં એમ કહેવા માંગે છે કે સમાજમાં દરેક વર્ગ, જાતિ, લિંગ, સામાજિક અને આર્થિક દરજ્જો, સંસ્કૃતિ, ભાષાકીયત વગેરે માટે એક સૂત્રતા લાવવી, આ વિચારધારાને આપણે સમાવેશન શિક્ષણ તરીકે ઓળખીશું। સમાવેશી શિક્ષણને જો ટૂંકમાં આપણે સમજાવવું હોય તો એમ કહી શકાય કે સામાન્ય શિક્ષણની પ્રક્રિયામાં વિકલાંગ બાળકને અન્ય બાળકની જેમ સમાવી લેવા। તો વધારે ક્લિયર કરવા માટે આપણે એની વ્યાખ્યા જોશું। તો પહેલી વ્યાખ્યા છે ડુગલમાસની, જેમાં એમ કહેવા માંગે છે કે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને સામાન્ય શાળાના વર્ગખંડમાં તેના સાથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષણમાં મૂકવા। અને બીજી વ્યાખ્યા આપણે જોઈએ ઉમાતુલીની, તો તેમાં સમાવેશન એક પ્રક્રિયા છે જેમાં પ્રત્યેક શાળા બાળકોની શારીરિક, સાંવેગિક તથા શીખવાની જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાના સંશોધનોનો વિસ્તાર કરે છે। થેન્ક યુ।